નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સી 24 કલાક અરાઉન્ડ ગુજરાત સાથે. હું છું દીક્ષિતા. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ. તો કોંગ્રેસના રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી. સુરત કોર્ટનો રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ બજાવવાનો આદેશ. રાહુલ ગાંધીના નિવેદનને લઈને થઈ હતી અરજી. રાહુલ ગાંધીએ મોદી સમાજને ચોર કહ્યાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અરજી કરી હતી. પૂર્ણેશ મોદીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ અરજી કરી હતી. રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં હવે વધારો થઈ શકે છે. જે પ્રમાણે રાહુલ ગાંધીએ મોદી ચોર છે તેવું કહ્યું હતું અને તેને લઈને પૂર્ણેશ મોદીએ બદનક્ષીની ફરિયાદ કરી હતી. તો કોંગ્રેસના રાહુલ ગાંધી કે જેઓ વિવાદાસ્પદ નિવેદનને લઈને હવે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ બજાવવાનો આદેશ. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ચેતન આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ચેતન, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન અને હવે તેને લઈને જ રાહુલ ગાંધી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. સુરત કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ બજાવવાનો આદેશ કર્યો છે. કેટલી મુશ્કેલી રાહુલ માટે? જી ચોક્કસથી, દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક જાહેરસભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને ચોર કહેવામાં આવ્યો હતો, જેને લઈને જે સુરતના જે ભાજપના જે ધારાસભ્ય છે પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં આ અંગે બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને આજે નામદાર કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને એક સમન્સ મોકલવામાં આવ્યું છે. જી, સમન્સમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જો આ સમન્સને લઈને રાહુલ ગાંધીને કેટલી મુશ્કેલીઓ પડી શકે છે? કારણ કે આ પહેલું વિવાદાસ્પદ તેમનું નિવેદન નથી, આ અગાઉ પણ રાહુલ ગાંધી અનેક વિવાદાસ્પદ નિવેદન કરી ચૂક્યા છે. જી ચોક્કસથી, અગાઉ પણ રાહુલ ગાંધી આ અંગે વિવાદસ્પદ નિવેદન કરી ચૂક્યા છે. ત્યારે મોદી સમાજને જે રીતે ચોર કહેવામાં આવ્યા છે, જેને લઈને અગાઉ જે મોદી સમાજ દ્વારા આ અંગે ધરણા પણ આપવામાં આવ્યા હતા, જે રીતે સમન્સ પાઠવવામાં આવ્યો છે, સમન્સમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતે મોદી સમાજને આપે જે રીતે ચોર કહ્યા છે તે બાબતે તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે અને ખાસ કરીને આ જે વાત છે તેનું ક્લેરિફિકેશન પણ માંગવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ.